અમે બધા ખૂબ નસીબદાર છીએ ખાસ કરીને હું તો ખૂબ નસીબદાર છું કે ભદ્રાયુભાઈ સાથે કામ કરવાની મને એક નાનકડી તક મળી છે એની સાથે કલાક કલાક બ બે કલાક ક્યારેક બેસવાનો મને વારંવાર અવસર પણ મળે છે એટલા માટે કે એમની પાસેથી જ્યારે બેસી એની સાથે જ્યારે પણ હું બેસું ત્યારે એક નવી ઉર્જા મળે નવું શીખવા મળે નવા વિચારો મળે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના અમારા પ્રમુખ છે અને એમાં હું પણ ટ્રસ્ટી છું પણ સૌરાષ્ટ્ર આ પ્રમુખ તરીકે અને અમારી ટ્રસ્ટી મંડળની જ્યારે જ્યારે મિટિંગ કે અગત્યના મુદ્દા માટે મેં જ્યારે સાથે બેસી અને ભદ્રાયુભાઈની હકારાત્મકતા તમે જુઓ અને તમને એમની પાસેથી એટલું બધું શીખવા મળે એટલે ખાસ કરીને મારી વાત કરું તો હું મારી જાતને એટલા માટે ભાગ્યશાળી ગણું છું કે ભદ્રાયુભાઈ જેવી સાથે વ્યક્તિ સાથે બેસવાની મને કલાકોને કલાકો તક મળે છે અને એની પાસેથી હું ખૂબ શીખો છું આદરણીય ભદ્રાયુભાઈને વિનંતી કરીશ કે વિષયને એની આપે ભદ્રાયુભાઈ વચરાજાની પ્લીઝ મેં શૈલેષભાઈને એવું પૂછ્યું કે આમાં બાવીસ દીકરીઓ છે તો કે છે એમના પતિઓ પણ છે બંનેના સાસુ સસરા છે છે કે કોઈ એકના જ વાહ ટૂંકમાં સાસુઓ હાજર છે આમ પરિવાર પતિ પત્નીથી બનતો હોય છે પણ સચવા તો સાસુઓથી હોય છે ખરેખર તમે જુઓ તો મુકેશભાઈ અને દીકરાનું ઘર સંસ્થાના જે મિત્રો છે એમણે આજનો સેમિનાર પોતાના સ્વાર્થ માટે રાખ્યો છે એટલા માટે સ્વાર્થ માટે રાખ્યો છે કે ભવિષ્યમાં દીકરાનું ઘરમાં વધુ રૂમ ન ચણાવવા પડે આપણા બહુ પરમપ્રિય નેતા વજુભાઈ જે હમણાં નવું હૃદય રહીને પાછા ફિલ્ડમાં આવ્યા છે વજુભાઈ વાળાની હું વાત કરું છું એ કરીને એ વારંવાર એવું કોઈ પણ સંસ્થાના ઉદઘાટનમાં જાય તો એને બોલવાની એવી ટેવ છે કે આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી મારી શુભેચ્છા છે દીકરાનું ઘરમાં હજી નહીં આવ્યા હોય આવે ત્યારે આવું ન બોલે પણ મુકેશભાઈ તો અને અનુપમભાઈ એવી જોડી છે કે જે સૌને જોડી શકે છે સામાન્ય રીતે સામાન્ય રીતે દેશમાં એવી જોડીઓ બનતી આવી છે કે જે ઘણાને તોડી શકતી હોય છે પણ આ જોડી એવી છે કે જે ઘણાને જોડી પણ શકે છે એટલે એમનો પરિવાર બહુ મોટો થઈ રહ્યો છે અને આજનો આ કાર્યક્રમ એ પણ ભવિષ્યમાં આપણે સૌ જોડાયેલા રહીએ એના માટેનો કાર્યક્રમ મને તો પ્રશ્ન એવો થાય કે પરિવાર સુખી રહે એવું કહેવું પડે એનો અર્થ એવો થયો કે ગાયનું ચોખ્ખું ઘૂ દૂધ અથવા ઘી ગાય જો વ્યવસ્થિત હોય તો એનું દૂધ ચોખ્ખું જ હોય એનું ઘી ચોખ્ખું જ હોય એના વિશેષણ લગાડવાની જરૂર ન પડે પણ પરિવાર સુખી રહે એમ કહેવું પડે એનો મિનિંગ એવો કે આપણે પરિવાર બનતી વખતે સુખ મેળવવા માટે જ બનીએ છીએ એ કદાચ આપણે જાણતા નથી આ વિવાહનો આખો જે પ્રસંગ છે એ પ્રસંગની સંકલ્પના જેટલી સુંદર મજાની છે સામાન્ય રીતે આપણે લોકો અત્યારના કલ્ચરમાં કોઈ દુર્ઘટના બને અને દુર્ઘટનાના જો આપણે સાક્ષી હોઈએ તો પહેલાં આપણો મોબાઈલ ખોલીને એમાં વિડીયો ઉતારવાનું કામ કરતા હોઈએ છીએ અને પછી સામે જે બનતું હોય તે ભલે બનતું રહે પણ એ વિડીયો પહેલાં કોઈને શેર કરી દેવાનું લાહો આપણે લેતા હોઈએ છીએ આપણું કલ્ચર એવું બની રહ્યું છે કે જ્યાં આપણે દુઃખને પણ ઝડપથી ફોરવર્ડ કરવામાં માનીએ છીએ અને આ દુઃખને ફોરવર્ડ કરવાની આખી મનોવૃત્તિ છે તમને મને બધાને ખ્યાલ છે એ મનોવૃત્તિમાંથી બહાર નીકળીને કોઈ એવું વિચારે કે જેના ઉપરની છત્રછાયા નથી એની છત્રછાયા બનવા અમે જઈ રહ્યા છીએ અથવા સમાજને અમે જોડી રહ્યા છીએ ત્યારે આ બીજું વર્ષ છે અને બીજા વર્ષે આ એક સ્તુત્ય પ્રયોગ અત્યારના થઈ રહ્યો છે કે જેમાં આપણે સૌ બાવીસ દીકરીઓ એમના પતિઓ એમના સાસુઓ બધા સાથે બેસીને વિચારીએ છીએ કે આપણે પરણ્યા પછી શું કરવું છે એની વિચારણા પરણ્યા પહેલાં કરી લેવી સારી છે મારે એવું ન કહેવાય એ સારું ન કહેવાય પણ હું માનું છું કે આ સેમિનાર સાંભળ્યા પછી કોઈને એવું લાગે કે આમાં બહુ જામે એવું નથી જેવું નથી તો હજુ વિચાર કરી લેવાય એટલા માટે આ અભિમન્યુના કોઠામાં પ્રવેશ કરવાના પહેલા દ્વાર ઉપર તમે ઊભા છો પહેલા દ્વારમાં પ્રવેશ કર્યો પછી સાતમા સુધી બહાર નહીં નીકળે હું તો ઘણી વખત કહું છું કે પ્રેમ કરનારાઓ યાદ રાખવા જેવું છે કે જગતમાં જેટલું સારું તેટલું ગમે એવું જરૂરી નહીં જેટલું ગમે તેને ચાહવું તેવું જરૂરી નહીં જેટલાને ચાહીએ તેને પ્રેમ કરવો જરૂરી નહીં જેટલાને પ્રેમ કરીએ તે બધાને પરણી શકાય એવું પણ જરૂરી નહીં પણ જેને પરણીએ તેનો તો પછી પ્રેમ કરવો એ એક આવશ્યક શરત બની રહે છે તમને પહેલાં ઓપ્શન છે આ ક્વેશ્ચન પેપર એવું છે કે પહેલાં ઓપ્શન છે પણ તમે અભિમન્યુના કોઠાના પાંચમા દ્વારમાં પ્રવેશ્યા પછી તમારે જે થવું હોય તે થાય એ ટાણે પછી ન મુકેશભાઈ બાજુમાં આવે કે ન અનુપમભાઈ બાજુમાં અનુપમભાઈ એમ કે બહુ હાલત ખરાબ હોય તો તમને સ્લીપર ચપ્પલ અપાવી દો બાકી તમારું તમે કરી લ્યો એનાથી વધુ એ કોઈ કરી ન શકે અનુપમભાઈ એટલે જાતિવાચક નામ છે કોઈ કાંઈ ના કરી શકે છે મારો સંસાર ચલાવવો એ મારી જવાબદારી છે હું અને શૈલેષભાઈ તો ભાષણ કરી શકીએ વિશેષ કંઈ કરી ના શકીએ પ્રમુખ સ્વામી મહારાજ આશીર્વાદ આપી શકે બીજું શું કરે તમારા માટે પ્રાર્થના કરે બાકી તમે બે જણા નક્કી કરીને બેઠા હો કે ભલભલાની પ્રાર્થનાને ઉલટી જ પાડવી છે તો એમાં ગમે તેવા મહારાજ આવે એમાં કઈ ફેર ન પડે આ બધા સંતો મહંતો ન પરણીને છે અમે લોકો તો હું ને શૈલેષભાઈ તો પરણેલા છીએ એટલે ચિંતાનું કોઈ કારણ નથી એટલે અમે તો એમ કેવા આવ્યા છીએ કે મુજ વીતી તું જ વીતશે ખમી જાજો બધું આવશે રાહ જોજો બાજુના ઘરનું મેનુ જોઈને નક્કી ન કરવું આપણે ત્યાં ઉમે કા નથી થશે જ થોડા દિવસમાં થશે મેં થોડી હળવી વાત એટલા માટે કરી કે ભારે લોકો હળવી વાત કરી શકે હંમેશા અને જીવન પણ હળવાશથી જ વિતાવવું જોઈએ પરણીએ એટલે ગંભીર થઈ જવાની જરૂર નહીં ઘણા લોકો તો બહુ ગંભીર થઈ જાય છે આપણો સમાજ એવો છે દરેક માએ એની દીકરીને કહ્યું છે કે સાસરે જાતો ધ્યાન રાખજે અને એમાં સસરાથી તો આગી જ રહેજે સાસુ છે એનું બધું સાંભળજે પણ જરાક ધ્યાન રાખજે સાસુઓ કોઈ દી દીધા હારી હોય નહીં એવું બધી માએ એની દીકરીઓને કીધું છે તમે કહ્યું કે સીધું ન કીધું હોય તો આડું કીધું છે ઇશારામાં કીધું છે દીકરી ન સમજી હોય બિચારી ભોળી હોય દીકરીઓ બહુ ભોળી હોય છે હો પણ એ દીકરી જ્યારે વહુ બને વહુ જ્યારે સાસુ બને ત્યારે ભોળ પણ ધીમે ધીમે વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જતું હોય છે આ એક હકીકત છે સર તમે મને એમ પૂછો કે આપણે બધી તૈયારી કરીએ છીએ માનસિક રીતે મારી દીકરી કોઈના ત્યાં સમર્પિત થઈ રહી છે એના માટેની તૈયારી કઈ આપણા શાસ્ત્રમાં ક્યાં છે બતાવો સાંવેગિક રીતે એક દીકરી કોઈ પુરુષને સમર્પિત થવાની છે ઇમોશનલી સાઉન્ડ એના માટે કઈ ટીપ્સ તમે આપો છો તમે આણું તૈયાર કરો છો તમે લગ્નનું બધી જ તૈયારી કરો છો તમે રિસેપ્શનમાં શું રાખવું ચમણવારમાં શું રાખવું નક્કી કરો છો પણ દીકરીને કોઈથી તમે ને એમને ઘડી છે બેટા આ ઘર છોડવાનું થશે ત્યારે બીજું ઘર સ્વીકારવાનું થશે આપણે કોઈ જેમ કહ્યું છે કે બેટા અહીંથી બાપ જશે ને ત્યારે સામે પણ એક બીજો બાપ હશે અહીંથી માં જશે ને ત્યારે સામે પણ એક માં હશે સાસુ નહીં હોય માં હશે આપણે એવું કહ્યું છે કે મારો ભાઈ તારો ભાઈ અહીંયા જે છે એવો જ એક દિયર ત્યાં હશે એ પણ તારો ભાઈ હશે એ બેન કે અમે તો બધું કહીએ જ છીએ આવું ઘણા લોકોને બહુ ફાયદો હોય કે આપણે બધું આવું કર્યું જ છે સાસુ હશે તપાસ કરજો છૂટ્યા પછી તમારે અહીંયા એક બેન છે એવી ત્યાં નણંદ નહીં હોય એક બેન હશે જો તમારા કપડાં અહીંયા તમારી બેન શેર કરી શકતી હોય જો તમારા ઘરેણા અહીંયા બેન શેર કરી શકતી હોય તો સાસરે જાઓ ત્યાં નણંદ પણ શેર કરી શકે આ સાંવેગિક ઘડતર છે પ્રશ્નો બધા અહીંયા છે સાહેબ કઈ રાખ્યું હોય છે ધ્યાન રાખજે સસરો ગમે તેમ તો પુરુષ કહેવાય એનાથી દસ ફૂટનું અંતર રાખવું એટલે વહુ તરીકે તમે દાખલ થાવ ત્યારથી તમને સામે સસરામાં કોઈ પુરુષ જ દેખાવા લાગે બાપ ન દેખાય માં ન દેખાય શૈલેષભાઈ છેલ્લે વાર્તા કરીને એ તો પછી બાણું ખોલીને પોતે જ્યારે જોવે ત્યારે ખબર પડે કા તો મારી માં છે હું એવું માનું છું કે આજનો સેમિનાર એ દીકરાનું ઘર સંસ્થા દ્વારા આ બાવીસ પરિવારોના સાંવેગિક ઘડતર માટેનો સેમિનાર છે આવી ચર્ચા કોઈ કરતું નથી સાહેબ મારીને તમારી સગી દીકરી માટે કોઈ દીકરી નથી સાહેબ તમે એમ કહો કે પહેલા આવું કોણ નહોતું પણ પહેલા સંયુક્ત કુટુંબમાં આપણી દીકરીઓ રહેતી એટલે ભાભીને પૂછતી મિત્રને પૂછતી પરણ્યા પછી શું કરાય એની બધી વાતો શેર કરતી હવે તો આપણા ન્યુક્લિયર ફેમિલી છે કોણ કે અને એ પૂછે કોને પૂછે તો એનો અનુભવ કેટલો એ તો પિયર ગ્રુપ છે સમવયસ્ક છે એટલે એ પણ કહી કહાઈ અને સુની સુનાઈ બાત ઉપરથી ઓલાને સૂચના આપે છે ધ્યાન રાખજો મારી સાસુમાં એ મુશ્કેલી છે આવું એક બેનપણી કાનમાં કહી દે એટલે આપણે આપણી સાસુ જ્યારે મળે ત્યારે એમાં મુશ્કેલી ગોત્યા કરીએ એમાં મુશ્કેલી ક્યાં છે કેમ તો કે મારી ખાસ બેનપણી કહેતી હતી મુશ્કેલી છે છે આવું બને સાહેબ અનફોર્ચ્યુનેટલી આપણા દેશની અંદર શિક્ષણ વ્યવસ્થામાં સાંવેગિક ઘડતરની કોઈ વ્યવસ્થા વર્ષો પહેલા નહોતી અત્યારે પણ નથી તમે બેટી બઢાવો અને બેટી બચાવો એમ બોલો છો પણ બેટીનું નિર્માણ કેમ થાય એના માટે કોણ જવાબદાર પતિ કે પત્ની એક્સ એક્સ અને એક્સ વાય આ સમજ આપણે સ્પષ્ટ નથી કરી અહીંયા ગાયનેકોલોજિસ્ટ બેઠા છે એટલે આ મુદ્દો છેડું છું કદાચ મારા પરણ્યા પછી દસ બાર વર્ષે મારી પત્નીને સંતાન હું ન આપી શકું દીકરો હું ન આપી શકું અને મારી માં જો મારી વહુને દોષિત ઠરાવવાની હોય તો મારે ઊભા થઈને કહેવું પડે કે દીકરો ન આવવા માટે મારી વહુ જવાબદાર નથી મારા ક્રોમોઝોન્સ જવાબદાર છે ડોન્ટ ટેલ એનીથિંગ ટુ વાઈ વાઈફ આ સાંવૈતિક ઘડતર છે એ ઘડતરનું કામ આજે દીકરાનું ઘર સંસ્થાએ કર્યું છે હું તો બહુ જ અભિનંદન આપું છું માનું છું કે આવતીકાલના સમાજને જો ઘડવો હોય તો આવતીકાલના શિક્ષકોને માનસિક રીતે ઘડવાની જરૂર છે અને શિક્ષકો એટલે શાળામાં ભણાવે તે અને શિક્ષકો એટલે ઘરમાં બાળકને ઉછેરે તે મા બાપ એ પણ શિક્ષક છે સાહેબ ઘણા લોકોને તો ખબર નથી પડતી કે ક્યારે મા બાપ થઈ ગયા ઘણા લોકોનો પરણવાનો એજન્ડા જ મા બાપ થવાનો હોય છે અમારે સુરત બાજુ તો બહુ ચાલ્યું છે શૈલેષભાઈ હું તમને કહું આવા જ એક મેળાવડામાં હું જઈ આવ્યો છું પંચાવન લોકોના લગ્નમાં અને એમાં એક વાત ચાલે આ વાત એટલે છેડવાનો છું હું પરિવાર સુખી થાય એના માટે બધા જ દીકરાઓને એના ભાઈબંધોએ અને વડીલોએ કહ્યું છે કે પરણ્યા પછીના છ મહિના કે એક વર્ષની અંદર તારી પત્નીને તારું સંતાન હોવું જોઈએ આ બહુ ફેલાયેલી વાત છે કેમ હોવું જોઈએ તો કે છ મહિના આઠ મહિનામાં એ ગર્ભવતી થઈ જાય એટલે એ બંધાઈ જાય અને આપણે મુક્ત થઈ જાય સાઉથ ગુજરાતમાં ચાલતી પ્રચલિત ઘટના છે આ પ્રચલિત છ મહિનામાં જો જે શૈલેષભાઈ કીધું ને કે ભાઈબંધ પાસે બેસવા દેજો છ મહિનામાં ભાઈબંધ પૂછે કાંઈ છે હવે વિચાર કરો કે મારે ત્યાં કાંઈ હોય એની ચિંતા હું ને મારી પત્ની કરી કે મારો ભાઈબંધ કરે આપણે ત્યાં મારે ત્યાં સંતાન હોય એની ચિંતા પહેલાં સાસુ કરે સાસુ કરતા પહેલાં પાડોશણ કરે ચોરે બેસનારી પેલી બેન કરે એ મારી માને કે પરણે દોઢ વર્ષથી હું કાંઈ છે તો કે ના એટલે મારી મા ધીમે ધીમે મને કે કાંઈ છે નથી એટલે હું મારી વહુને કહું કાંઈ આપણે કેમ નથી ભાઈ અમારે કાંઈ હોય કે ન હોય એ અમારે નક્કી કરવાનું બોલી પાડોસણે નક્કી કરવાનું પછી બે ત્રણ વખત આવું થાય એટલે પછી હું અને મારી વહુ વિચારીએ કે હાલો પાડોસણ રાજી થાય આમ જ જન્મે છે હો લોકો આમ જ જન્મે છે સીતાંશુભાઈ કહે છે કે આપણે શું કરીએ ચરે ફરે રતી કરે ગર્ભને ધરે અવતરે ને મરે જિંદગી એટલે શું આ જિંદગી સાહેબ ભાઈબંધે કીધું કે છ મહિનામાં તારી પત્નીને એક બાળક હોવું જોઈએ કેમ તો એ બંધાઈ જાય ને આપણે ફ્રી અને બધાને બહુ ખ્યાલ છે સાહેબ રાજકોટથી જેટ એરવેઝની ફ્લાઇટ શનિવારે ફૂલ કેમ જાય છે કારણો આ છે એમાં તો આપણે ઊંડા ઉતરતા નથી સાહેબ સમાજની કેટલીય વહુઓ આજે ઘરની અંદર એકલી બેઠી છે સંતાનને એકલી ઉછેરે છે અને ભાઈ લોકો આનંદ કરે છે સાહેબ પરિવારનું સુખ એકલી પત્નીથી નથી હોતું તમે સુખી થવા માટે તો ભેગા થાવ છો બાકી એકલા ફકડ ગિરદારી હાળા છો આટા મારો જલસા કરો પણ તમારે બહાર નથી ગાળોટવું બહારનું નથી ખાવું તમારે તમારું એક સરસ મજાનું માળો બનાવવો છે અને માળામાં પંખીઓને વસવું છે અને સાંજ પડે એ પંખીઓ માળામાં આવે ત્યારે ચહલ પહલ થતી હોય આનંદ લેવો છે માટે તમે પરિવાર બનવા નીકળ્યા છો એકવીસ બાવીસના લગ્ન એ પરિવાર બનાવવા માટેની એક પળ છે હવે જો તમે પરિવાર બનાવવા નીકળ્યા હો તો એ સુખી થવા માટે જ છે કરવાનું શું તમને બહુ આઈડિયોલોજીકલ વાત શૈલેષભાઈ કહી છે એટલે એમાં ઊંડો નહીં ઉતરું એમણે સુંદર મજાની વાત કરવી સહન કરવું જતું કરવું કેમ કરવું હું તમને એની ટેકનિક બતાવવાનો છું મારું તો આ કાઉન્સેલિંગનું ફિલ્ડ છે ઘણા બધા છૂટાછેડાને આરે ઊભેલાને શક્ય બને તો જોડવાના નહીતર એને વ્યવસ્થિત સાથે બેસીને છૂટા પાડવાનું કામ હું કરું છું આ મારું માર્કેટિંગ નથી તમારા બાવીસ જણા માટે પણ અનુપમભાઈ માંગરોળની એક દીકરી છે એમબીએ થયેલી છે એમબીએ ફાઈનાન્સની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલિસ્ટ છે માંગરોની બાજુના ગામની અંદરના સુંદર મજાના યુવક સાથેના લગ્ન થયા છે મુંબઈમાં એનો થ્રી બી એચકેનો ફ્લેટ છે સારામાં સારી ઊંચી જ્ઞાતિનું આ ફેમિલી છે બધાની સંમતિથી લગ્ન થયા છે લગ્ન થયા પછીના દોઢ વર્ષે બેન પાછા આવ્યા છે ત્રણ મહિના પછી સમજૂતી થઈને પછી પાછા ગયા છે પાછા ગયા છે એ દરમિયાન બંને વચ્ચે સરસ મજાની સમજૂતી થઈને એક બાળકી જન્મી છે બાળકી દોઢ વર્ષની થઈ પછી બેન ફરીવાર પાછા આવ્યા છે ત્રીજી વાર એ બાળકી માટે થઈને પાછા ગયા છે અને અત્યારના એના બાપને કરે છે બાળકી સાત વર્ષની છે બંનેની વચ્ચે કોઈ પ્રશ્ન નથી બંનેમાંથી કોઈને ખબર જ નથી કે અમારે શું પ્રશ્ન છે છતાં બંને ભેગા નથી બંનેને ચિંતા એ કેલી દીકરીની છે આ દીકરી માટે થઈને ભેગા થવું છે એકબીજા માટે ભેગા નથી થવું ધીસ ઇઝ ધ રિયાલિટી તમને કદાચ ચિંતા લાગે એવી વાત કરું છું સર તમને એમ થાય કે આવું બને હા બને એટલા માટે બને કે નાનકડી સમજ નથી ડેવલપ થઈ બેની વચ્ચે એ ક્યારે ડેવલપ થાય મને બહુ ખબર નથી આયોજનની પણ હજુ એકવીસ બાવીસ તારીખને વાર છે તમારો અત્યારનો જે પીરિયડ છે એને કોટિંગ પિરિયડ કહેવાય છે સાયકોલોજીમાં ઇટ ઇઝ કોલ્ડ કોટિંગ પીરિયડ કોટિંગ પીરિયડ એટલે તમે પરણવા જાઓ એ પહેલાંનો ગાળો અનફોર્ચ્યુનેટલી આપણા સમાજની અંદર કોટિંગ પીરિયડ દરમિયાન એકબીજા પાત્રો એકબીજાને વધુમાં વધુ પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે રિયાલિટીનો પ્રયાસ નથી કરતા અને આ પ્રભાવિત કરવાના પ્રયાસમાં એટલા બધા પ્રભાવિત થઈ જાય છે કે પછી બાવીસમી પછી ખબર પડે છે કે આગળ હતું એ હાળું બધું બનાવટ્યું હતું રોજ નવું જીન્સનું પેન્ટને ટી શર્ટ પહેરીને આવતો હતો તો ભાઈ બંધનું હતું પોતાનું તો હતું જ નહીં દર ત્રણ દિવસે બાઇક બદલતો હતો એ તો કોકના લઈ આવતો હતો આના તો હતા જ નહીં અને આપણે હાળા એટલા બધા ગુજરાતી લોકો મજાના છીએ સાહેબ યુવાન કોઈ યુવતીને જોવે એટલે પાણી પાણી અને યુવતી કોઈ યુવાનને જો એટલે પાણી પાણી તને યંગ તને પિંક કલર ગમે તો કે હા તો મને પિંક જ ગમે સાહેબ સિલેક્ટ કરવાનું ને આમાંથી પિંક કયો ગોતી દેતા ખબર ન હોય આ કોટિંગ પીરિયડમાં ન થવું જોઈએ એ હું વાત કરું છું ફોરેન કન્ટ્રીઝ ની અંદર જીવન સારા નથી પણ સ્વસ્થ છે યાદ રાખજો તમે એ લોકો નક્કી કરી શકે કે આપણે સાથે જીવશું એ લોકો નક્કી કરી શકે કે આપણે સાથે જીવશું પણ બાળક નહીં હોય એ લોકો નક્કી કરી શકે કે બાળક હશે પણ આપણે લગ્ન નહીં કરીએ જો બહુ મોટી સમજ માગે સાહેબ આપણે ગાળા મૈત્રી કરવાની છૂટ આપ્યા પછી એમાં નિષ્ફળ ગયેલી આઈટમો છીએ આપણે એ સમજ નથી સીધી સાદી સાચી વાત તો કોટિંગ પીરિયડમાં શું વાત કરવી જોઈએ એકબીજાને જેવા છે તેવા ઓળખવાનો પ્રયાસ કરવો જોઈએ જેવા છે તેવા હું તો ખાદી પહેરવા પહેરાયેલો છું જિંદગી પર ખાદી પહેરવાનો છું તને મજા આવશે તો કે ખાદી સિવાય કોઈ દી કાંઈ પહેરશો જ નહીં તો કે ના ખાદીમાં હું બોલી ખાદી પહેરું છું તો ઠીક બહુ ઇસ્ત્રી કરવી પડે એવી ખાદી નથી પહેરતા ને તો કે ના તો તો વાંધો નહીં આ તો મેં સાદી વાત કરી પરણ્યા પછી ખબર પડે હાડી કાં તો ખાદીવાળો નીકળ્યો અને આના તો ઇસ્ત્રીને સ્ટાર્ટ કરીને જિંદગી જાય આપણી ધેન ઇટ બીકમ્સ આ હર્ડલ એ સ્પીડ બ્રેકર બને છે આ તો મેં નાની વાત કરી પણ તને જે ગમે છે એ બધું જ મને ગમે છે અને મને જે ગમે છે તને ગમવું જોઈએ આવી માન્યતાથી જો તમે પરણવા જવાના હો તો હજી તમારી પાસે થોડાક દિવસો છે એકબીજા સાથે કલાક બે કલાક બેસી લેજો મુકેશભાઈ ને લોકો બહુ મજાના માણસો જે વ્યવસ્થા કરી આપશે તમને તો શું ચર્ચા કરવી એમાં ચર્ચા એ કરવી મારી મા છે નાની હતી ત્યારથી મારા પિતા નથી મારી માને સાચવવી એ મારી જવાબદારી છે સામે દીકરો એમ કે મારે મા અને બાપ બંને છે તું ચિંતા ન કરતી તાત્કાલિક દીકરી કે મારી મા એ પિતા ગુમાવ્યા હોવાથી સ્વભાવ થોડોક વીસ ટકા ડિસ્ટર્બ થયેલો છે અત્યારથી કહી દો સાહેબ અત્યારથી વાત કરી દો એને એક્સેપ્ટ કરી લેવા દો આ બધું જ છ મહિના પછી ખબર પડે મને ખબર નહોતી આવું હશે તે મને કીધું નહોતું એટલે કે છે મેં તને પૂછ્યું નહોતું ના એ નહોતું એવું રહે એ જે ન રહે એને કોર્ટિંગ પીરિયડ કહેવાય છે આ કોર્ટિંગ પીરિયડમાં વાત કરો એકબીજાના કુટુંબની પૂરી ઓળખ આપો મારી બેન છે મારા કરતાં મોટી છે લગ્ન થયા નથી છોકરો એને પસંદ કરતો નથી એટલે સ્વભાવે થોડીક ચીડિયાવાળી થઈ ગઈ છે એટલે કોઈનું સુખ જોયું જતું નથી વાતે વાતે મેળા મારે છે તું ચિંતા ન કરતી હું તારી ભેગો છું દેટ્સ ઇનફ અવેર ધેમ મેક દેમ અવેર ઓફ ધ રિયલ સિચ્યુએશન ઓફ ધ લાઈફ પછી એમ કહીએ કે મારી બેનનું ગુજરાત પહેલેથી જ એવું છે તું હવે સહન કરી લે ને નણન છે ના મારી બેન છે તારી નણન છે એમ નહીં મારી બેન છે તારી એ બેન છે એક્સેપ્ટ એઝ અ સિસ્ટર ઇટ સેલ્ફ એક્સેપ્ટ માય ફાધર એઝ યોર ફાધર તો પછી પ્રશ્ન ના આવે કે મારી બા નીકળ્યા ને તારી બા નીકળ્યા ઇતિહાસમાં આપણને જૂની વાતો ખરાબ શીખવેલી પણ સારું હતું બાજીરાવ પેશવા પહેલો અને બાજીરાવ પેશવા બીજો હવે આપણે ભણીએ ત્યારે એમ દે હા એકના એક નામવાળા પહેલાં બીજા કેમ હું માનું છું કે લગ્ન વ્યવસ્થામાં કરવાની જરૂર છે કે પિતાશ્રી નંબર એક અને પિતાશ્રી નંબર બે આ સસરો નામ કાઢી નાખવાની જરૂર છે માતુશ્રી નંબર એક અને માતુશ્રી નંબર બે એમાં એ બેની ઉંમર જોઈ લેવું જો મારા સાસુ છે મારી મા કરતાં મોટી હોય તો મોટા માતુશ્રી અને મારી મા એ નાની માતુશ્રી બે જણા આમ જ કે એટલે બેયને ખબર પડે કે માતુશ્રી એક્સેપ્ટ એઝ અ મધર નોટ એઝ અ સાસુ ઓર સસરા આ ખરાબ છે વિશેષણો ખૂબ ખરાબ છે પછી બીજો મુદ્દો કોટિંગ પીરિયડની વાતમાં લાંબુ નહીં કરું તમને મળે તો આવી વાત કરજો એક્સેપ્ટ ઇટ જેવા છે એવા એકબીજાને કહી દો બીજી વાત તમે જીવન કેમ જીવવા માગો છો એની થોડીક ચર્ચા કરો અડધો કલાક જીવન એટલે કેમ મને મોજો શું ગમે છે મને રસોઈ કેમ ભાવે છે મારે ત્યાં દાળમાં ગોળ નખાય છે કે નથી નખાતો ખટાશ કેટલી નખાય છે આવી ચર્ચા ક્યાંક ફરવા જાઓ ત્યારે બાઈક પાછળ બેઠા બેઠા કરી લેવી અછડતી વાત કાનમાં નાખી દેવી કેમ નાખી દેવી પછીના પ્રશ્નો ન થાય ત્રીજી વાત યાદ રાખજો આપણું કુટુંબ કેમ ડેવલપ થશે સાહેબ એક નદીના કાંઠે કે ન્યારી ડેમ પાસે જઈને કે આજી પાસે જઈને એકલા બેસીને બે જણા વાત કરો કે આપણે પરણીએ છીએ બાવીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસના રોજ એટલે લગભગ બે હજાર એકવીસ અથવા બાવીસ સુધી આપણે બે રહેશું ને એકબીજાને ઓળખશું એકબીજાના જેટલા ગમા અણગમા છે એને જાણીશું સ્વીકારીશું અને પછી ઈચ્છા થશે તો આપણા બેમાંથી આપણે ત્રણ થઈશું મેક ઇટ ક્લિયર તમને એમ થાય કે આ તો ભદ્રાયુભાઈ બહુ એડવાન્સ વાત આવી થોડી વાતો કરવાની હોય હવે નથી કરતા એ જ બધા પછી પસ્તાય છે આ બેટલા ગાયનેકોલોજીસ્ટ બેઠા એને પૂછજો પહેલી આ માટે આવનારું કપલ હંમેશા એવું કહે છે કે અમને તો ખબર જ નથી કે કેમ થયું હવે આમાંથી છૂટવાનો કોઈ રસ્તો ખરો સોનોગ્રાફી ઉપર બાન હોવા છતાં ધંધો ચાલે એનું કારણ ડોક્ટર નથી આપણી ભૂલ છે સાહેબ વી ડો નોટ હેવ ધ ક્લેરિટી કદાચ દીકરી એમ કહી શકાય કે મારી ઉંમર અઠ્યાવીસ ની થઈ ગઈ છે હું મોટી થઈ ગઈ છું આપણે ચાર વર્ષ રાહ નહીં જોઈ શકીએ ઓકે બે વર્ષ પછી આપણે વિચારશું વી શેલ પ્લાન અવર ફેમિલી આફ્ટર ટુ ઇયર્સ મેક ઇટ વેરી ક્લિયર એક કિસ્સો એવો બન્યો સાહેબ દસ વર્ષ છોકરો ને છોકરી પ્રેમમાં રહ્યા દસ વર્ષ સુધી જ્ઞાતિ જુદી હતી મા બાપે વિદ્રોહ કરીને પરણાવ્યા દસ વર્ષ સુધી પ્રેમમાં રહેલું કપલ દોઢ વર્ષે છૂટાછાડા લીધા સામસામે સંમતિથી કોર્ટમાં કારણ શું છોકરીએ કીધું મને કોઈ બી બાળકો ગમતા જ નથી અને એણે મારી પાસે બાળકની અપેક્ષા રાખી છે એ હું કરી જ ન શકું દસ વર્ષ સુધીના પ્રેમ સંબંધની અંદર હા હવે ક્યારેય કોઈ બાળક જ નહીં જોયું હોય અને જોયું હોય માનો કે મારી પ્રેમિકા છે જોયું હોય ને બાળક જોઈને મોઢું મચકોડ્યું હોય તો મારે કેવું જોઈએ કાં ભાઈ તને બાળક અરે કાંઈ વાંધો છે તો એને એ ટાણે કહેવાનું હતું મને બાળક ગમતા નથી તો એને મારે પૂછી લેવું જોઈએ કે તો આપણે બાળક હશે કે નહીં હોય કે આપણે આમ બે જ જણા જેમ રમવાનું છે તો કે નહીં હોય તો કે ના મને જોશે તો લેટેસ્ટિસાઈડ વેઇટ સાહેબ તમને હળવી વાત લાગે છે બહુ ગંભીર બાબત છે અને એવી ગંભીર બાબત છે કે એમાંથી વસ્તુઓ તૂટી જતી હોય છે દસ વર્ષનો પ્રેમ સંબંધ ડીપ લવ અને દોઢ વર્ષ પછી મુદ્દો કયો તો કે એને બાળક નથી ગમતું કોર્ટે સ્વીકાર્યું કોર્ટના જજે એમ કહ્યું કે તમે દસ વર્ષના પ્રેમ સંબંધમાં વાત નથી કરી કે બાળક હોઈ શકે કે ન હોઈ શકે તો કે ના અમારે એવો પ્રશ્ન જ નથી અમે બહુ પ્રેમમાં હતા ના એ પ્રેમમાં નહોતા વેમમાં હતા તમે અને જો પ્રેમમાં રહેવું હતું તો તમારે પરણવાની જરૂર નહોતી રહી શકાય જિંદગીભર રહી શકાય અમૃતાને ઇમરોઝનો દાખલો છે બે બે વ્યક્તિને અમૃતા પરણ્યા છતાં ઇમરોઝ ન પરણેલી વ્યક્તિ છેલ્લે સુધી એની સ્મશાન યાત્રા સુધી ભેગો રહ્યો હતો રહી શકાય રહ્યો ને એમ તો તમે લગ્ન કરવાની ભૂલ કરીને જે બે અને ખંડિત કર્યા એ તમે નહીં કરવા જો હું એવું માનું છું કે કોર્ટિંગ પીરિયડમાં આ ચર્ચા મારી ફાઇનાન્શિયલ સ્થિતિ આ છે અમેરિકાનો વિઝા છે કહી દેવું જોઈએ કે સ્ટુડન્ટ વિઝા છે અઢી વર્ષનો સ્ટુડન્ટ વિઝા છે આવા કેસ હું તમારી સાથે ચર્ચી રહ્યો છું એ મારા અનુભવમાં છે સર ક્યારે કહ્યું નહીં એણે કીધું અમેરિકાનો વિઝા છે અમે તો માન્યું કે વાહ અમેરિકાનો છે પણ સ્ટુડન્ટ વિઝા છે એ પૂરું થશે પછી એક્સટેન્ડ નહીં થાય નહીં થાય તો પાછું આવવું પડશે પાછું આવશે તો મારા મમ્મી પપ્પાને નહીં ગમે કેમ નહીં ગમે કારણ કે એને તો યુએસએ જતા છોકરાને પરણાવવાની હતી હવે નથી માટે અમારે લગ્ન તોડી નાખવું છે ભવિષ્યમાં દુઃખી ન થવા માટેના સુખના પગલા તમે લગ્ન ગ્રંથિથી જોડાવ એ પહેલા તમે ન ભરો તો તમારે ભવિષ્યમાં દુઃખી થવું પડે મિત્રો માનો કે પરણી ગયા ચાલો આવું કાંઈ ટાઈમ બાઈમ ન મળ્યો ને બહુ ચર્ચા ન થઈને પરણી ગયા તમે નોકરી કરવા જાઓ અહીંયા બોસને સહન કરો છો કે નથી કરતા જરાક પૂછો કેમ તો કે એ મહિને દાળવાળો પગાર આપે છે થોડોક વાયડો છે બીજાને ફેવર કરે છે મને ઉતારી પાડે છે બધી વાત સાચી કરો છો કે નથી કરતા સહન કે છોડીને રહ્યો છો રાઈટ સમાજમાં તમે જેની ભેગા હરો છો ફરો છો વડીલો છે એ બધા એમાંથી કેટલાયના તમને સ્વભાવ નથી ગમતા ઝગડ્યા કરો છો નરે નોખા પડી જાઓ છો સહન કરો છો ને સાહેબ જો એવા બહારના લોકોને તમે સહન કરી લઈ શકતા હો તો સમજપૂર્વક તમે જેનો હાથ પકડ્યો છે સપ્તપદી પઢીને લોકોની હાજરીમાં એને સહન કરવું તો આનંદનો વિષય છે સાહેબ આનંદનો વિષય છે મોરારી બાપુની વાત કરી એટલે હું એમના ત્રણ પગલાંની વાત કરું એમ કહે છે કે પત્નીએ પતિને ભરપૂર આદર આપવો પત્નીએ પતિને ભરપૂર આદર આપવો પતિએ પત્નીને ભરપૂર પ્રેમ આપવો તમે યાદ રાખજો સાહેબ પતિ હંમેશા આદરનો ભૂખ્યો છે બહાર જાય અહીંયા આદર જ મળે છે જ્યાં જ્યાં અહીંયા કોઈને સાલ પહેરાવ્યા કરે છે મોમેન્ટો આપ્યા કરે છે એનો બાયોડેટા કોક વાંચ્યા કરે છે એટલે એને એમ જ થાય કે આપણે ભાઈ જમાવટવાળા હવે અહીંથી હું મોમેન્ટો લઈને જાઉં મારે ગઈ ઘરે જઈને જાઉં કે પાછો લઈ આવ્યા આવો ને આવો તો શું થાય પત્નીએ પતિને આદર આપવો ન ગમતું એવું કહું કે તમને સાલ મળી પાછી વાહ સરસ આ કલરની આપણી પાસે નહોતી આદર એટલે શું આમ પછી ભલે કાલે તમે કોઈ બીજાને આપી દો પણ આજે તો એમ જ કહેવું પડે એની સાલ લઈ એવા કેટલી સાલ ભેગી કરશો થાય એવું સાહેબ આવા સમારંભમાંથી તમે જાઓ અને જાઓ પછી જો સામે આગળની બદલે આવું મેણું મળે તો અહીંયા વાસણ ખખડે હું આવ્યો ત્યારે શૈલેષભાઈ કહેતા હતા ઝઘડા તો થાય સાચી વાત છે થાય થવા જોઈએ ઝઘડા થાય ત્યારે ખબર પડે કે સામેનાનું લેવલ કેટલું છે અમારે નાગર કુટુંબોની અંદર તો અનુપમભાઈ એકબીજાને માનાર્થે જ બોલાવે માનથી બોલાવે તું કરો અમે કરીએ જ નહીં સાહેબ કેમ ન કરીએ કારણ કે ખબર ન પડે કે આનો ક્યારે પિત્તો ખસ્યો માનાર્થે જ બોલાવી તમે આવ્યા તમે જમ્યા ચાલો આપણે જઈશું એટલે સામે એટલું બધું એટલું બધું વજનવાળું લાગે કેમ થાય કે આ વજનનું આપણે ઉકવું જ નથી આવો આવો બેસો બેસો તમે સૌ બેસો બહુ માનાર્થે બોલાવવાનું એમાં ઝઘડો થાય અને ઝઘડો થાય તો એ ઝઘડો જ્યારે હાઈટ ઉપર પહોંચે ત્યારે તું તો ઉપર પહોંચે રાઈટ તું આવીને તું આવો એવું અમારે લગભગ ન થાય પણ થાય ત્યારે તો હચમચી ઉખી આખું ઘર સાહેબ કે આ માનાર્થે તું ખરે પહોંચી ગયો ભારી કરી હવે તમે તો અત્યારના જાનું કંઈ નહીં બોલાવવા ટેવાયેલા છો અને દિવસમાં ત્રણ વાર જાનુ ન કેતો એનો આપણને વાંધો પડે છે ફલાણો અને ડાર્લિંગ કે છે તે મને કોઈ દી કીધું એટલે થાય છે શું કે તમારી વચ્ચે પહેલેથી તું તું જ ચાલતું હોય છે એટલે ઝઘડો થાય ત્યારે સીધું તું કારામાંથી તારો બાપ ને મારા બાપ ઉપર આવી જવાય છે અમારે તારો બાપ ને મારો બાપ તો લગભગ છઠ્ઠે સાતમે ભાવમાં આવે છે આ ભાવ ન આવે પતિને આદર આપો અને પત્નીને પુરુષે પ્રેમ પૂરો પ્રેમમાં યાદ રાખું સાબુદીનભાઈ સુંદર રીતે વાત કરે છે પત્ની જે રજૂઆત કરે એ પહેલાં એને કરી લેવા દેવી આમ તો એવું બનતું જ હોય છે પહેલાં એક બે વર્ષમાં જ પતિ છે એનો બોલવાનો ઉમળકો હોય છે પછી એને ખબર પડે છે કે આપણે મૂંઘા રહીએ એમાં વધુ સારું છે એટલે સાબુદીનભાઈ એ બહુ સુંદર ઉદાહરણ આપે છે કે પત્નીએ રસોડામાંથી રાડ પાડી કે છપ્પન ઇંચનું કલર ટીવી લેવું છે હો તો કે પતિ તરીકે તમારે શું કરવાનું બજેટ ન હોય પરિસ્થિતિ ન હોય તો તમારે એવું નહીં બોલવાનું કે છપ્પન ઇંચનું ટીવી આપણને ન પોસાય એવું નહીં બોલવાનું તો શું કરવાનું ભદ્રાયુભાઈ બોલે છે કે થોડીક વાર પછી ભદ્રાયુભાઈ હં છપ્પન ઇંચનું ટીવી લેવું છે તો તમારે માત્ર બાલ્કની માંથી કહેવાનું હમ હમ સાબુદીનભાઈ કે છે કે થોડીક વાર પછી અંદર થી બીજો પ્રશ્ન આવે નું આવે એટલે કે આપણે જરાક છૂટ રાખીને પચીસ પચાસ હજાર વધુ કહીને કહેવાનું દોઢ લાખનું પછી એમ નહી બોલવાનું કે દોઢ લાખ નું આપણને ન પોસાય જો પહેલેથી માનતા હોય તો નહીં બોલવાનું પ્રેમ કરવું એટલે શું આ પ્રેમ છે તમને ખબર હોય કે સાહેબ આ સાડીનો કલર એને શોભતો નથી અને તમને આવીને પૂછ કેવું લાગે છે હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે નથી જામતું તો એ કહેવાય કે કાલ કરતા તો સારું જ લાગે છે આ તમને હું ટીપ્સ આપું છું સાહેબ આપણે તો એક સાંજ આજે જે સાડી યાર એની યાર વ્યવહાર છે ને સાહેબ કાલ સાડી બદલી જશે એમાં વ્યક્તિને શું કામ બદલાવી નાખવાનું વિચારવાનું એટલે એ કે સવા લાખ નું છપ્પન ઇંચ નું ટીવી સવા લાખ નું એટલે આપણે બાર થી ગયો હા એ તો મોંઘું તો આવે જ ને સવા લાખ નું તો આવે જ એટલું તો આવે ના હો એવો કોઈ ખર્ચો આપણે કરવો નથી એટલે આપણે પછી બહાર બાલ્કનીમાં છાપું વાંચતા વાંચતા સામે પાણીનો ગ્લાસ પડ્યો હોય એ નિરાંતે પી જવા શૈલેષભાઈ કીધું ને કડવી ગોળી છે એ પાણીમાં ઉતારી જવાની પણ કડવી ગોળી કડવી કરીને નહીં સાહેબ મીઠી કરીને ઉતારી જાવ જીભને કેટલીક વાર એવી ટેવ પડી જાય સાહેબ કે કડવું નાખો ને તો હાળું મીઠું લાગે મીઠા મીઠા સબ કોઈ પીવે કડવા ન પીવે કોઈ એક બાર કડવા પીએ વો સબસે મીઠા હોય રામ રસ એસો હૈ મેરે ભાઈ જો કોઈ પીએ અમર હો જાય જો ભાઈ સાસુને ટેકલ કરવા ખૂબ સહેલા છે ખૂબ સહેલા છે તમે તમારા પતિને આધાર આપો એના કરતા નવટાંક વધુ તમારે સાસુને આધાર આપો અને થોડુંક તમારે નાટકીય બનવું અહીંયા જે બાવીસ બહેનો બેઠા હોય એની સાસુ ન સાંભળે એવી વિનંતી સાથે એ બાવીસ બહેનોને અમારે કહેવાનું થોડાક નાટકીય બનવાનું ઘરમાં જઈને તમારે અઠવાડિયામાં એકાદ બે વખત સાસુની પાસે જઈને કહેવાનું કેમ ચહેરો નબળો પડી ગયો છે હા આપણે આવું કોઈથી પૂછતા નથી સાહેબ આપણે રાહ જોઈએ છીએ સાસુ મને કે તું બેટા થાકી ગઈ લાગસ એ ન કે સાહેબ એ ન કે એને અનુભવ છે એ જમાનાની ખાધેલ આઈટમ છે સાહેબ આપણે હજી બાકી છીએ આપણે જઈને કહેવાનું માં તમે કેમ હમણાં નબળા લાગો છો તમને ચા બનાવી આપું કોફી બનાવી આપું ના બેટા કાંઈ નહીં જો લીંબુ પાણી પીશો સાહેબ ત્રણ ચાર પાંચ ઓપ્શન આપો તમે હોટલમાં ગયા ને ઓલો કેમ મેનુમાં કહેતો હોય કે ભાખરીએ છે ને થેપલાંએ છે ને પરાઠા છે આપું આપણે મૂંઝાઈ જાય ખાડું કાંઈક તો મગાવો એમ કરીને મૂંઝવો આ રિયાલિટી જોઈએ ને ગમે તમે કયો તમે શરૂઆતમાં દંભ કરો પછી તમારી ટેવ બની જશે નો સિદ્ધાંત છે રિપીટેડ એક્શન બીકમ્સ હેબિટ રિપીટેડ એક્શન બીકમ્સ હેબિટ છે પછી ટેવ બની જશે પછી તમને એમ પણ થશે કે આજે ખરેખર ચહેરો નબળો લાગે છે પણ આપણે દાખલ થાય ત્યારે અહીંયા જ બેઠા હોય બાયણું ખોલે બેઠા જ હોય પણ એમાં શું વાંધો શું બેઠા હોય તો શું પ્રોબ્લેમ બાર બેઠા હોય તો હું જોયું બાર બાલ્કનીમાં જોતા હું કેટલી મૂડે કાંઈ જોતા નહોતા ભાઈ એની બદલે સ્વાગત જ કરો સાહેબ સાસુનું તો હંમેશા સ્વાગત જ હોય તમને ન તેવું હોય ને તો પણ વારે તહેવારે દર બુધવારે અથવા દર શનિવારે અથવા તમને જે ગમે તે વારે સવારના ઉઠી નાઈ ધોઈ તૈયાર થઈ સાસુમાના ચરણ સ્પર્શ કરી લેવા કે બેટા છે કઈ આજે તો બા આજે શનિવાર આ રિયાલિટી છે સાહેબ સાહેબ તમે ઓફિસમાં ઓડંપ નથી કરતા યાર બહુ કરો છો આ તો ઘર સંસાર માટે છે આટલું કરવાથી જો કામ ચાલતું હોય તો એમાં વાંધો શું બીજી વાત દરેક સાસુને એમ હોય કે વહુ જે કરે તે મને પૂછીને કરે રાઈટ દરેક સાસુની ફરિયાદ દો સાહેબ દાળ બનાવે તો મને કોઈ દી પૂછતી નથી તમારે શરૂઆતના છ આઠ મહિના જ આ કરવાનું છે સાહેબ રસોઈ કરતી પહેલાં બા પાસે જઈ બા આજે કઈ દાળ બનાવશું એટલે કે બેટા મગની દાળ હા બા મગની દાળ ખૂબ સરસ હો મને તો એટલી ભાવે હવે તમે યાદ રાખજો એ ભાવે કીધું એ ભાઈ એના લિસ્ટમાંથી મગની દાળ નીકળી જશે જોજો જો એ પોઝિટિવ સાસુ હશે તો એને મજા આવશે એને એમ થાય કે હેરાન કર્યું છે બીજે દીકે અડદની દાળ એટલે આપણે કહ્યું અડદાનો હો શરીર માટે ખૂબ સારા ત્રીજે દીકે મગ આખા તો હમણાં જ વોટ્સઅપમાં વાંચ્યું હતું મગ આખા ખાવાથી બહુ સારું જે ખાય મગ એના મજબૂત થાય પગ બોલી નાખો બોલી જ નાખવાનું અમે ચિંતા નહીં કરી બહેનો મૂંગા ન રહેશો ઘરે જઈને હેપતાય ન જતા ઘણી બધી દીકરીઓ પરણ્યા પછી હેપતાઈ જતી હોય છે ફાધર વાલેસે લગ્નસાગર નામનું એક સુંદર પુસ્તક છે એમાં બહુ જ સુંદર વાત કરી છે કે કુદરતે કેટલું બધું અત્યાચાર કર્યો છે કે જેણે વીસ બાવીસ વર્ષ સુધી પોતાનું ગણીને ઘર જે ઘરને પોતે સજાવ્યું સંવાર્યું એ જ ઘરને ઘડીના છઠ્ઠા ભાગમાં છોડી દેવાનું અને બીજે દિવસથી જે સાવ અજાણ્યું છે એ ઘરને પોતાનું ગણી લેવું લગ્ન સાગરમાં સુંદર પોતાનું ગણવું એટલે શું આ પોતાનું ભણવું સાહેબ તમે દિવાળીના દિવસોમાં યાદ રાખીને રંગોળી નથી કરતા તોરણ નથી બાંધતા આ બધું આપણે કરીએ છીએ એટલા માટે કરીએ છીએ કે ઉત્સવ જેવું લાગે આ બધું એટલા માટે કરીએ છીએ કે આનંદ આનંદ લાગે તો સાસુના પાઇલાક કરવામાં વાંધો શું સાહેબ બા કઈ દાળ બનાવું તો ક્યાં જ મગની દાળ બનાવું તમે યાદ રાખો ત્રણ મહિના અમુક કર્યા પછી સાસુને તમે પૂછો કઈ દાણ બેટા હવે તને તો ખબર જ છે ને તારે જે બનાવવી હોય તે બનાવ હવે તમે પહેલે દિવસથી એવી અપેક્ષા રાખો હું કહું એ દાળ બને તો નક્કી તમારા ખખડવાના વાસણ બરાબર અને તો પછી તમારા ભાગ બીજું કાંઈ અમે કાંઈ ન કરી શકીએ આ બહેનોને મારી ખાસ સૂચના છે સાડી તમારે પ્રસંગમાં સાસુ સાથે જવું ત્યારે આઠ દસ સાડી કાઢીને મા કઈ પહેરું બા કંઈ પહેરવું તમને શું લાગે છે એક સમય એવો આવશે બેટા તને સારું લાગે એ પહેર જો સુંદર મજાની સાસુ હશે પ્રોએક્ટિવ હશે હોવી જોઈએ અત્યારની સાસુઓ સુધરેલી છે સાહેબ એને એનું કરવા દો નહોતું તમારામાં બહુ કચકટ નહીં કરે હાળું આપણે એને એનું નથી કરવા દે એને બે ચાર પાંચ બેનપણાં હોય રોજ સાંજે ફ્લેટમાંથી નીચે ઉતરીને ચોરો ઉપર જઈને બેસતા હોય બીજી વવરીઓની કચકચ કરતા હોય આ એને એનું કરવા દીઓ તો તમારામાં બહુ માથાકૂટ નહીં કરે હવે એ જઈને બેસે ને આપણે આપણે વર્ણને ક્યાંય બા કાંઈ કરાવે છે બધું મારે કરવાનું બા કાંઈ નથી કરાવતા એનાથી તો ઉત્તમ કાંઈ નથી બેટા થોડોક સમય જ આવવા દે પછી તને ખબર પડશે રાજી થાવ રાજી સસરાને સવારના પોરમાં ગરમ ચા સાત વાગે જોતી હોય ને તો પોણા સાથે તૈયાર રાખવું છે સુખી થવાનો રસ્તો આ સસરા એકાદ મહિના પછી કે છે બેટા તું આવીને પછી મને નિયમિત સાત વાગ્યામાં ચા મળે તારા બા તો ને ઊંઘ ઉડી મોડી ઉઠે એટલે હું ઘણી વાર ચાની ઈચ્છા હોય તો શું કરું આઠ વાગ્યા સુધી કોઈ દે નહીં બેટા તું આવીને થઈ ગયું બસ આ વાક્ય બોલાય ત્યારે સમજવું કે હવે આ મારો સસરો નથી આ મારો બાપ છે હું તમને એમ કહું કે બાપ ગણવો એમ નહીં એને બાપ બનાવવાનો છે આત્મીયતાથી લાગણીથી સાંવેગિકતાથી તમારી નણન તમારો દેર એની પાસે તમારો કબાટ ખુલ્લો મૂકજો ડોન્ટ મેક ઇટ રિઝર્વ નણંદને બીજું કાંઈ ન જોઈ સાહેબ તમારું જીન્સ એને પહેરવું હોય તમારું ટી શર્ટ એને પહેરવું હોય તમારા ઘરેણાં એને પહેરવા જ હોય તમે પહેરો એ પહેલાં જ પહેરવા હોય હાલો હવે તમે કરજો આ પ્રયોગ કરજો અને તમે કહેજો બેન તને શું લાગે છે આ મેં હજી નથી પડું પણ એકવાર તું પહેર પછી હું જોઉં સાહેબ પાણી પાણી થઈ જાય અમસ્તો આ ભારત દેશની અંદર માણસને કોઈને આટલું કોઈ કહે ને એનાથી ઝાજું કાંઈ જોતું જ નથી સાહેબ આપણે આટલું કહેવા તત્પર ના થઈ સાહેબ હું તો તમને એવો માર્ગ દેખાડું છું પરિવારને સુખી કરવું હોય તો આટલો માર્ગ સંતાન થાય પછી યાદ રાખવાની વાત સંતાન તમારા બંનેની સંમતિથી જ થવું જોઈએ એમાં ન સાસુ ચાલે ન કોઈ ચાલે બોથ ઓફ યુ શુડ ડિસાઇડ શું ડિસાઇડ કરો હવે આપણે એકબીજાને પૂરેપૂરા ઓળખી લીધા છે તને શું નથી ગમતું એ મને ખબર છે મને શું નથી ગમતું તને ખબર છે તને નથી ગમતું એનું હું સ્વીકાર કરું છું મને નથી ગમતું તું સ્વીકાર કરે છે આપણે બે હવે દ્વૈત અને અદ્વૈતમાંથી બહાર નીકળી ગયા છીએ માટે હવે આપણે એક ત્રીજું પાત્ર હોઈ શકે આ તો બહુ મોટી વાત છે સાહેબ આટલું બધું કોઈ વિચારતું નથી પણ વિચારજો સર બાવીસ દીકરીઓ ભવિષ્યમાં સુંદર મજાનું કુટુંબ નિર્માણ કરે તો દીકરાનું ઘર મેં કહ્યું તેમ વિસ્તરે નહીં કારણ કે બહુ જ આપણી ઉપર કલંક છે કે કોઈ દિવસ વૃદ્ધાશ્રમની અંદર તમે સાંભળ્યું છે એ વાક્ય વૃદ્ધાશ્રમની અંદર મા બાપ કોઈ દિવસ સાસુ વહુઓને લઈને નથી આવતા દીકરીઓને લઈને નથી આવતા સાસુ વહુઓને લઈને આવે છે કોણ હેરાન કરે છે શૈલેષભાઈ ઉદાહરણ આપ્યું કોનું આપ્યું સાસુ હતું તો નહીં જોઈએ ઘરમાં માં છે તો જોઈએ છે ઘરમાં આ યાદ રાખવા જેવું છે પરિવારને તમારો સુખી બને બાવીસ પરિવારો એવા રહે હું તો એવું માનું સાહેબ આપણો ટ્રેક રેકોર્ડ હોય કે બાવીસ દોને ચુમ્માલીસ પરિવારો ચુમ્માલીસ પછી છાસઠ પરિવાર પછી અઠ્યાસી પરિવાર આજથી વીસ વર્ષ પછી આપણે એવું સંમેલન બોલાવીએ કે એમાં એ બધાના કુટુંબો હોય એના સાસુ સસરા હયાત હોય એ હોય અને એ ઉઠીને એક હાથે કંઈક અમારું સ્વસ્થ ચાલી રહ્યું છે તમારામાંથી કોઈ પરણ્યા પછી છૂટું પડે ને તો અમારા આખા આયોજનની અંદરનો તાર તૂટ્યો ગણાય એટલા માટે આ વાત અમે કરીએ છીએ એની ચિંતા છે સાહેબ તમને પરણાવીને છૂટી નથી જવાના તમને કશું આપીને છૂટી નથી જાય આ ડોનર્સ જે આવ્યા છે ને એ કાંઈ આપવા નથી આવ્યા સાહેબ તમારા સુખી પરિવારને જોવા માટે આવ્યા છે ભારત દેશની અંદર બધું છે સારા કુટુંબો નથી અને સારા કુટુંબો નથી એટલે સારા માણસો નથી લાગણીઓ ઘરમાં સંતોષાતી નથી એટલે બહાર જાય છે ધાબાનો રોટલો ત્યારે જ સારો લાગે છે જ્યારે ઘરના ઘળેલા રોટલા તૂટી પડતા હોય છે સંતાન થઈ જાય પછી એક બાબત સિદ્ધિ ને સાદી એક જ બાબત સંતાન જો દીકરો કે દીકરી માને આવીને કે તો એક જ શબ્દ કહેવાનું આપણે આજે પપ્પા સાથે વાત કરીશું પપ્પાને આવીને કહે તો આપણે કહેવાનું કે આજે આપણે મમ્મી સાથે વાત બેટા આપણે સાથે બેસીશું અને તારા પ્રશ્નની ચર્ચા કરીશું શૈલેષભાઈ જે ઘર સભાની વાત કરીએ હું તો એવું કહું સાહેબ સદ વાંચન કરવા ભેગા ન બેસો તો ચાલશે રોજ રાત્રે અથવા સવારે એક વખત ભોજન ભેગું લેજો અત્યારના આપણી પાસે પૈસા એટલા વધી ગયા છે સાહેબ કે ઘરની અંદર સરાઈ ચાલતી હોય ને ધર્મશાળા ચાલતી હોય એમ લોકો આવે એક આવીને જમીન વયો જાય પછી બીજો આવીને જમીન વયો જાય પછી ત્રીજો આવીને જમીન વયો જાય આ અટકાવજો આ અટકાવી શક્યા તો પણ તમારો પરિવાર બચી જશે એની હું ખાતરી આપું છું કરસભા એટલે એ સાહેબ સાથે બેસીને જમો શું કામ અન્નમ બ્રહ્મ એમાં આપણે કહ્યું તમે બ્રહ્મ માટે ભેગા થયા છો એટલે એ વખતે જે કાંઈ થશે તે શુભ થશે સદવાંચન કરો તમે ટેવ ઉપાડો તો તો ઉત્તમ છે હું તો માનું છું દરેક વ્યક્તિ પોતે વાંચતી થાય તો તો એને કાંઈ ખબર કાંઈ ચિંતાનું કારણ નથી આ હાળું વાંચવાનું રહ્યું નથી ને એને લઈને આ બધા સેમિનાર ગોઠવવા પડે છે સાહેબ ચોપડીઓ કોઈ વાંચતું નથી એટલે અમારે આવીને ચોપડી બોલી જવી પડે છે વાંચી શકો તો ઉત્તમ પણ સાથે બેસીને એક વખત જમો દિવસમાં રાહ જુઓ સાહેબ પપ્પાને આવતા આજે મોડું થવાનું બેટા પપ્પા આવશે એટલે આપણે જમીશું જમતા પહેલા માત્ર આંખ બનીને આંખ બંધ કરીને સહના વવતું સહનો ભૂનકતું સહવીર્યમ કરવા વહે તેજસ્વીના વધી તમસતું મા વિદષા વહે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવે બ્રહ્મજ્ઞો બ્રહ્મણા હુતમ બ્રહ્મેવતેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના હરિહિ ઓમ કરીને પછી જમવાનું શરૂ આ નાનો સંસ્કાર છે પણ યાદ રાખવાનું છે કે બાળક ત્યારથી જે શીખશે ને એ એના બાળક સુધી લઈને જવાનું છે આવું આપણે કરવું જોઈએ સાહેબ તમે કંઠી ફેરવો કે તમે માળા ફેરવો અને બાળકને કોઈ માળા ફેરવો નહીં ફેરવે સાહેબ હવેની કોઈ સંતતી તમે કહેશો તેમ કરવા ટેવાયેલી નથી હાલ આપણે નથી ને સાહેબ કરે તેમ કરતા હોય છે જોઈ જોઈને કરે છે મમ્મી પપ્પાએ આમ કર્યું મને બરાબર યાદ છે હું અહીંયા કોટ કરું કારણ કે સારી વાત છે ચિન્મય મિશનની અંદર તમે મોટા ભોજનાલયમાં જાઓ પહેલો માણસ આવીને થાળી ઉપાડે ચારે દિવાલો ઉપર મોટા મોટા અક્ષરમાં પંદરમો અધ્યાય લખ્યો હોય પહેલો માણસ થાળી ઉપાડે અને થાળી સાથે બોલે અથવા પંચદશો અધ્યાય બીજો બોલે ભગવાન ઉવાચ લગભગ બધાની થાળી પીરસાઈ જાય ત્યાં પંદરમો અધ્યાય પૂરો થાય અને પછી બધા બેસીને જમે તમે વિચાર તો કરો કેવા વાઇબ્રેશન ગયા ત્યાં અને કેવા વાઇબ્રેશનમાં બેસીને તમે જમ્યા મનની અંદર ઉદ્વેગ હોય ને બધો સમી જવા કઈ ન કરો સાહેબ તમારા દીકરો કે દીકરી ભવિષ્યમાં સંતાન થાય એને ઉઠાડવાનો વારો આવે ને તો સવારના ટેપ ઉપર સુંદર મજાના ગીત વગાડો એને ઉઠાડવાની ટેવ એવી રીતે પાડો એ બરાબર રોપાશે એને સંગીતનો શોખ થશે એને ખબર પડશે કે સૂર શું છે એને ખબર પડશે કે ઓ આમાં તો મજા આવે છે ઊંઘમાંથી આપણે બરાબર નોકરીની દોડધામમાં હોય પછી બાપ કે ઊભો થાય એટલે પછી મા કે ઉઠસ કે નહીં આમ ઉઠાડવા માટે જેની હારે વ્યવહાર કરો એ તમને પછી દીકરાના ઘરમાં જ મૂકી આવે આ કરવા જેવું છે સાહેબ અને મેં કરેલું છે એટલે તમને કહું છું હું મારું ઉદાહરણ કોટ કરું એ મને ન ગમે પણ બહુ નાનો હતો અને અમે બંને જણા નોકરીયાત હતા અમારે બંનેને દોડીને સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં નોકરીએ જવું હોય દીકરાને ઉઠાડવું હોય કેમ ઉઠાડવો એ વખતે મોટા મોટા તે પહેલાં આવતા કાર ટેપ આવતા તો એ ટેપ ઉપર શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન મોરારી બાપુનું વગાડવાનું શરૂ કરીએ અને ધીમે ધીમે એને કહીએ કે હવે રામચંદ્ર વાગ્યું હો ઉઠો છો ને ઉઠો છો ને જે હલતું જાય કહેતું જાય રામચંદ્ર વાગ્યું હો હવે એટાણે દોઢ પોણા બે મહિને કાંઈ ખબર નહોતી કે રામ કોણને આ ચંદ્ર કોણ પણ ધીમે ધીમે મોટો થયો ત્યારે એને કીધું કે ઇતિ વધતી તુલસી દાસ આવશે ત્યારે ઉઠીશ અને પછી અમારે ટેકનિક કરવી પડતી કે અમારે ઉતાવળ હોય તો અમે ફાસ્ટ ફોરવર્ડ કરીને ઈતી જલ્દી લઈ આવી નાખીએ એ હવે કે છે કે મને ખબર પડતી હતી કે હા ઈતી જલ્દી કેમ આવી પણ ફાયદો એ થયો કે આજે પણ દીકરો પોતાના કાનની અંદર ભરાવીને બેઠો હોય ત્યારે એ સાંભળતો હોય છે એને હની સાંભળવાની જરૂર પડતી નથી તમારા ઘરની અંદર મ્યુઝિકલ વાતાવરણ બનાવી દો સાહેબ હું તો એવું માનું છું સાહેબ સહન કરવું જતું કરવું એવું કશી જ જરૂર જો ન જોતી હોય તો તમારું જીવન તમારું ખુદનું કુટુંબ એવું બનાવો કે જેમાં જીવવાની દરેક માણસને મજા આવે દાદાને એમ થાય કે ઝડપથી ઘરે પહોંચવું દીકરાને એમ થાય કે ઝડપથી પપ્પાને મળવું તમે એવો આવો ને સામે વડીલ બેઠા હોય તો દસ મિનિટ ત્યાં બેસી લ્યો ખબર પડશે દીકરા તમારા દીકરાને કે કાંઈ કામ નથી બેસી લ્યો એ તમારા દીકરાને ખબર પડશે કે દાદા દાદી પાસે બેસો એમાં જ એ રાજી થઈ જાય છે એને ક્યાં કાંઈ બીજું જોઈએ છે પણ આવું કહેવાથી નહીં થાય હું જાઉં છું અઠવાડિયું બાર તો દાદા પાસે રોજ દસ મિનિટ બેસતો જ આજે સમજો જો ન બેઠો ખબર પડી પછી ધ્યાન રાખજે ન જ બેસે સાહેબ એ તમારી પાસે કોઈ નહીં બેસે એ કે દાદો શું મામા તું એ બેસવા જેવો લાગતો નથી અત્યારની પેઢી જબરી છે સાહેબ એ અંદર નક્કી કરી લે કે તું પણ પણ લેટ હિમ ઓર હર એક્સપિરિયન્સ એક્સપિરિયન્સ અનુભવ થવા માટેની બધી જ અનુકૂળતા તમે કરી આપો પછી સુખ ન આવે તો મને કહેજો સુખની અપેક્ષા ન રાખો સુખ સર્જાય એવો માહોલ સર્જો જેવો માહોલ આજે સર્જાયો છે એવો કાયમ તમારા જીવનમાં રહે મારા સમયનો એલામ વાગી ગયો છે એટલે હું મારી વાત પૂરી કરું છું મેં તમને કાંઈ જાજુ કહી દીધું હોય તો ભલે કહી દીધું તમારા કુટુંબ માટે છે મારું તો પતી ગયું છે મારું બધું પૂરું થઈ ગયું છે એટલે આ શ્રમ લેવાનું ને આ આવડા આટલા હળવા શરીરને પરસેવું ઉતારવાનું કારણ તમારું સુધરે એટલે છે અને તમારા મનમાં ઉતરે ને લાગે ને એમ થાય કે ઉતારવું છે ને સારું થાય એમ છે તો તમને મુબારક ન જ કરવું હોય ન કરતા જા તો જલસા કર બે મિનિટ આપણે આપણા સ્થાન ઉપર બધા ઊભા થ શું કોઈ જાશે નહીં ભદ્રાવીભાઈ માટે જોરદાર તાલી ખૂબ ખૂબ આભાર ભદ્રાવીભાઈ આપનો આપે અને શૈલેષભાઈએ જે કિંમતી સમય આપ્યો છે એમના માટે દીકરાનું ઘર પરિવાર આપનો હૃદયથી આભાર માને છે બે મિનિટ પોતાના સ્થાન ઉપર બધા બેસું પાછળથી આપણી વચ્ચે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ રાજકોટના જાહેર જીવનનું એક આભૂષણ કહી શકાય એવા શક્તિશાળી મહિલા સતત સક્રિય અને પ્રજાની વચ્ચે રહેવા ટેવાયેલા અમારા બેન શ્રી ગાયત્રીબા અહીં પધાર્યા છે પધારે પ્લીઝ હું વિનંતી કરીશ દીનાબેન મોદીને ગીતાબેનને અને રુચિતાબેન કરે મિનિટ પછી આપણે રાષ્ટ્રગીત કોઈ જાશે નહીં રાષ્ટ્રગીત ગાય અને સૌ નાસ્તાની વ્યવસ્થા બહાર રાખવામાં આવી છે નાસ્તાને ન્યાય આપીને જ જાશું બધા જ પોતાના સ્થાન ઉપરથી કોઈ ઊભા નહીં થાય બે મિનિટ માટે બેસે રાષ્ટ્રને આપણે વંદના કરીશું રાષ્ટ્રગીત દ્વારા દિનાબેન આવો રુચિતાબેન ગીતાબેન અને દીનાબેન મોદી બેન આપનો ખૂબ ખૂબ આભાર અને હવે સૌ બે દીકરીઓને ખાસ સૂચના કે પાંચ તમે જ્યારે અહીંથી નીકળો ત્યારે તમારી જે પાર્સલ લઈ જવાનું છે સાથે એ દીકરીના વાલીઓ પણ સાથે આવ્યા છે લઈને જાય અને હવે આપણે સૌ આપણા સ્થાન ઉપર ઊભા થઈ અને રાષ્ટ્રગીત ગાશું અને ત્યારબાદ નાસ્તાને એને આપશું સાવધાનની પોઝિશનમાં આપણે બધા ઉભા રહેશું एक साथ राष्ट्रगीत शुरू करेंगे शुरू कर